वेलकम बेक। तो आज बे दिवस राष्ट्रीयकृत बैंक कर्मियों की हड़ताल और बैंकों खानगीकरण विरोध में अत्यारे हड़ताल चाली रही है। सूरत अमरा संवाददाता आनंद पटनी जोड़ाई गया है। आनंद, आज बे दिवस राष्ट्रीयकृत बैंक कर्मियों की हड़ताल और बैंकों खानगीकरण विरोध में कर्मियों हड़ताल पर उतरिया है। शू कही रहा है बैंक कर्मियों ने शू मांगनी है? जी आनंद, अंकुर, जे प्रकारे सूरत नी सहित आज समग्र देशव्यापी हड़ताल जारे बे दिवस नी पाड़वामां आवी छे, त्यारे आप जोई शको छो कि राष्ट्रीयकृत बैंकोना जे कर्मचारीओ छे कर्मचारीओ हड़ताल नी अंदर जोड़ाया छे अने समग्र कर्मचारीओ जे छे अत्यारे अहींया पहोंची चूक्या छे। पोतानी विविध मांगणीओने लईने तेओ आजे हड़ताल पर उतर्या छे। हड़ताल बे दिवसनी छे अने बे दिवसनी वात करवामां आवे तो सूरत शहेरनी अंदर 600 करोड़ रूपियानुं जे टर्नओवर छे टर्नओवर થતું હોય છે અને એ ક્લિયરિંગ જે છે એ ખોરવાશે। આપણે બેંકના કર્મચારીઓ જે છે એમની સાથે વાત કરીશું। સર, શું કહે સો બે દિવસની હડતાળ છે, શા માટે હડતાળ પર જવું પડે છે, શું માંગણીઓ છે? બે દિવસની હડતાળ એટલા માટે છે કે અમે ખાનગીકરણનો વિરોધ કરી રહ્યા છે। સરકારની જાહેરાત મુજબ એ બેંકોના ખાનગીકરણ તરફ પ્રયાસ કરી રહી છે અને અમારો મેઇન ઉદ્દેશ્ય જ એ છે કે જ્યારે રાષ્ટ્રીયકૃત બેંકો સામાજિકરણનો ઉદ્દેશ લઈને ચાલે છે તો એ ઉદ્દેશ લગભગ આ 53 વર્ષમાં ખૂબ જ સારી રીતે સૌ કર્યો છે। 69માં નેશનલાઇઝેશન પછી આજે ઘણી બધી બેંકો બહુ સારી રીતે લગભગ દરેક નેશનલાઇઝ બેંકો આજની તારીખે ઓપરેટિંગ પ્રોફિટ કરે છે અને નુકસાન બી એટલા માટે જાય છે કે કોર્પોરેટ સેક્ટરને સરકાર મોટે પાયે લાણી કરે છે, લોનોની બેડ ડેપ્સ કવર નથી કરી શકતા, એટલા માટે આ બધી બેંકોની પરિસ્થિતિ ડોવાઈ ગઈ છે। પણ બેંકોએ જનધન ખાતા હોય કે પછી મુદ્રા લોન હોય એ દરેક વસ્તુ બહુ સક્સેસફુલી પાર પાડી છે અને ખાસ કરીને રાષ્ટ્રીયકૃત બેંકોએ જ આ કામ કર્યું છે। ખાનગી બેંકો આમાં આગળ આવી નથી। ખાનગી બેંકોને માત્ર નફા કમાવા સિવાય કોઈ વસ્તુમાં રસ નથી, એટલે અમારો ઉદ્દેશ માત્ર એટલો જ છે આ સ્ટ્રાઇકનો કે સરકારની ખાનગીકરણ નીતિનો વિરોધ। સરકારની ખાનગીકરણની જે નીતિ છે એનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, જો સરકાર તમારી માંગોને ધ્યાને લે તો આગામી શું પગલાં ભરશો? અમે ખાલી ટોકન હડતાલ તરીકે 15-16 માર્ચની બે દિવસની હડતાલ પડી છે। જો ભવિષ્યમાં બેંક આગળ પોતાની ગવર્મેન્ટ પોતાની પોલિસી ચાલુ રાખશે અને ખાનગીકરણ તરફ કોઈ પણ પ્રકારના પગલાં આગળ ચાલુ કરશે તો ન છૂટકે અમારે ઇનડેફિનેટ હડતાલ સુધી જવું પડશે। કારણ કે અમે આ દેશની પ્રજા સાથે છીએ, આ પ્રજાના હિતનું જે કામ છે એ કામ અમે કરી રહ્યા છીએ। કારણ કે ખાનગીકરણથી પ્રજાનું કોઈ ભલું થવાનું નથી, બેંકોના ચાર્જીસ વધશે, ગવર્મેન્ટની જે કઈ ફેસિલિટી છે, આજે જનધન યોજના કે જે કોઈ પ્રકારના ખાતાઓ છે, મુદ્રા લોન છે, એ પ્રકારની લોનો છે, જનધન એકાઉન્ટ છે, તમામ સગવડો ફક્ત ને ફક્ત રાષ્ટ્રીયકૃત બેંકોએ જ આપી છે અને રાષ્ટ્રીયકૃત બેંકો જ આ કામ કરી રહી છે। નરેન્દ્ર મોદીજીના કોલ પછી આજે જેટલા પણ જનધન એકાઉન્ટ ખોલ્યા છે, મને 98% જનધન એકાઉન્ટ ફક્ત ને ફક્ત નેશનલાઇઝ બેંકોએ જ ખોલ્યા છે। ગવર્મેન્ટે જાહેર કરેલી મુદ્રા લોન તો મુદ્રા લોનમાંથી બી 80% થી 90% લોન ફક્ત ને ફક્ત રાષ્ટ્રીયકૃત બેંકોએ જ આપી છે। આપણા દેશના કિસાનો જે આજે હડતાલ પર છે, જે આજે ફાઇટ આપી રહ્યા છે, કિસાનોને લોન પણ ફક્ત ને ફક્ત ખાનગી બેંકો નથી આપતી, રાષ્ટ્રીયકૃત બેંકો જ લોન આપે છે અને જે ભવિષ્યમાં એમની સલામતી ઉપર જે થતા પ્રહારો અમે બેન્કિંગ ઇન્ડસ્ટ્રી ઝઝૂમવા માટે તૈયાર જ છે, જરૂર પડશે તો અમે ઇનડેફિનેટ માટે કરીને પણ આ પગલું અટકાવવાની સંપૂર્ણ કોશિશ કરીશું। જે પ્રકારે સરકારની હડતાલ છે અને હડતાલને લઈને જે છે બેંક યુનિયન દ્વારા જે છે એક કાળા કરણની ટી શર્ટ બનાવવામાં આવી છે અને એનો ઓપોઝ કરવામાં આવ્યો છે, પ્રિવેન્શન ઓફ પબ્લિક સેક્ટર બેંક્સ વી ઓપોઝ, એટલે પ્રાઇવેટાઇઝેશન જે કરવામાં આવી રહ્યું છે, પ્રાઇવેટાઇઝેશનને લઈને લોકોમાં જે છે એક વિરોધ જોવા મળી રહ્યો છે। જે કર્મચારીઓ છે એમની એકમાત્ર માગણી છે કે બેંકોનું જે ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે ખાનગીકરણ ન થાય અને જે રાષ્ટ્રીયકૃત બેંકો છે પોતાની રીતે ચાલી રહી છે, સરકાર દ્વારા જે કોર્પોરેટ સેક્ટરને લોન આપવામાં આવે છે, સરકાર કોર્પોરેટ સેક્ટરને લોન જે છે બેડ ડેપ્સ હોય છે એ પાછા ભરી શકવામાં બેંકો અસમર્થતા દાખવતી હોય છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક હવે આ ખાનગીકરણની નીતિ જે છે સરકાર આગળ લાવી રહી છે અને આ નીતિનો ચોક્કસપણે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને સૌથી મહત્વની વાત એ છે કે જો સરકાર આ બે દિવસની ટોકન સ્ટ્રાઇક પણ નહીં માને તો આ તમામ લોકો જે છે આ ચોક્કસ મુદતની હડતાલ જવા પર વિચારશે નહીં અને આ ચોક્કસ મુદતની હડતાલ પર કરી શકે છે। અંકુર, બિલકુલ આનંદ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।